રાજપીપળાની મધ્યમાં આવેલી ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળામાં બાળકો જીવના જોખમે જાડી ઝાંખરામાં આવેલા સબમર્સિબલ હેવી બોરિંગની મોટર ચાલુ કરીને જોખમી કૂદકા મારીને ટાંકી ઉપર ચડીને પાણી ભરવાનો કિસ્સો સામે આવ્યો છે આ બાબતે મીડિયાને ધ્યાનમાં આવી હતી જેથી શાળાના આચાર્ય સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેઓએ બાળકો પાસે આવા કામ કરાવતા હોવાનું કારણ ધરતા જણાવ્યું હતું કે શાળાઓમાં બાળકોની એક અલગ કમિટી બનાવવામાં આવે છે જેમાં બાળકો પોતાની જાતે નેતૃત્વ કરીને જવાબદારી સંભાળતા શીખે છે તે માટે આવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે પરંતુ બાળકો પાસે મોટર ચાલુ કરાવી ક્યારેક જોખમરૂપ સાબિત થઈ શકે છે એ વાત પર અમે ચોક્કસ ધ્યાન આપી આ કામગીરી અન્યને સોંપીશું તેવું શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું ઉપરાંત પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી બી એમ નીનામા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે પણ જણાવ્યું હતું કે મારા ધ્યાને આ વાત નથી આવી હું ચોક્કસ શાળાને આ બાબતે સૂચના આપીશ ત્યારે દર્શક મિત્રો અહીં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું બાળકોને આવા જોખમી કામો આપી શકાય અને જો કોઈ આવો અણબનાવ બને અથવા તો કોઈ પણ અકસ્માત સર્જાય અથવા તો ન કરે નારાયણ ને કોઈનું કરંટ લાગવાથી અથવા તો ટાંકી ઉપરથી નીચે પડી જવાથી જો કોઈ ઈજા થઈ તો તેના માટે જવાબદાર કોણ રહેશે એક તરફ સરકાર સરકારી શાળાઓ અને શિક્ષણ બંનેની કથળેલી સ્થિતિ સુધરતી નથી અને આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે એક જ પ્રશ્ન થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત એ નેતૃત્વનો ગુણ વિકાસ થાય ને બાળકો પોતાની જવાબદારી શું છે એને સમજે એ દ્રષ્ટિએ બાળકોમાં બાલ સંસદની રચના કરવામાં આવે છે અને બાલ સંસદમાં પ્રાર્થના સમિતિ સફાઈ સમિતિ પછી પાણી મંત્રી એવી રીતે દરેક કમિટી અલગ અલગ એની એક્ટિવિટી હોય છે એ દરેક બાળકને સોંપવામાં આવે છે ને એને અનુલક્ષીને બાળક એ કામગીરીને પોતાની પ્રમાણિકતાથી પૂરી કરે છે પણ સાહેબ એક વસ્તુ છે કે બાળકોને બાળકો પૂરતું જ કામ સોંપાય આ જે કામ છે તે ખૂબ જ જોખમી છે પાછળ જંગલ જેવું છે અને હું ખૂબ પોતે જઈને આવેલો છું કે પાછળ બાળકો જે રીતે સબ મશીનની હેવી લાઈન ચાલુ કરે છે ઉપર ગુટકા મારીને ટાંકી પર ચડે છે કોઈ વાત અકસ્માત થશે તો કોણ જવાબદાર એ વાત તમારી બરાબર છે પણ આમાં શું છે કે દરેક બાળકને અમે કામગીરી સોંપીએ છીએ અને એની માટે હવે ભવિષ્યમાં બાળકો થકી એ વસ્તુને ધ્યાનમાં ના લેવાય અને એ ગંભીર બાબતને અમે ધ્યાનમાં લઈશું અને એની માટે આગળથી ભવિષ્યમાં અમે કાર્યવાહી કરીને એની જગ્યાએ અમે બીજા વ્યક્તિને સુપ્રત કરીશું જેથી ભવિષ્યમાં બાળકને આ બાબતમાં અમે ખાસ તકેદારી રાખીશું વિપુલ ડાંગી જીટીવી ન્યૂઝ નર્મદા